બોલ વચન વધારે છે મોદી સાહેબ હા બોલે છે એટલું પાડતા નથી એવું બધું કે છે યુ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી ત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર દેશ વિકાસ કરી રહ્યો છે અચ્છે દિન આવી રહ્યા છે જોઈએ વિકાસ તો નો કઈ છે નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે એમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો નેતાને પ્રજા ખોબે ખોબે મત આપીને ચૂંટી કાઢ્યા છે પણ સામે પ્રજાની અપેક્ષાઓ પણ છે એને ચૂંટણીમાં કેટલાક વચનો આપવામાં આવે છે આ કામ થઈ જશે પેલું કામ થઈ જશે એની સુખાકારી વધશે ટેક્સમાં રાહતો મળશે ઘણું બધું ઇન્કમ ટેક્સની મર્યાદા ઘટશે રોજગારીઓ ઊભી તકો ઊભી થશે ગરીબ આવાસ યોજનાઓ વધારે બનશે એના જીવનના દરેક પાસાઓને લગતી બાબતો મોંઘવારીથી માંડી દવા દારૂનો ખર્ચો બાળકોને ભણાવવાનો ખર્ચો બધામાં સગવડો ઊભી થવાની એની આશા એને જન્મે છે અને એટલે પ્રજા વોટ આપીને કોઈને પણ છૂટી કાઢે ને પછી પૂછે છે પ્રજા શું પૂછે છે એમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ ભરૂચ જિલ્લાના પાલેજ ગામમાં હવે પાલેજના નગરજનોને મળીને જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને શું વચનો આપવામાં આવ્યા છે અને શું પૂછવા માગે છે તો પાલેજના વતની મારી બાજુમાં શું નામ તો સિકંદરભાઈ સિકંદરભાઈ પાલેજ ગામમાં એક પ્રજાજન તરીકે આજથી દસ વર્ષ પહેલાં તમારી સ્થિતિ શું હતી ને આજે કોઈ સુધારો થયો છે કે કેમ ગામની ઘણા સુધારો થયો છે શું શું સગવડો હવે લેવાની બાકી છે આ ચૂંટણીમાં કયા વચનો મળેલા છે એ ઇલેક્શનમાં રાજકામનો બહુ ઇન્ટરેસ્ટ નથી સેવા આપવાનું પ્રજાકીય સુવિધાઓની વાત કરો પાછા સુવિધા માટે મોટામાં મોટો પ્રશ્ન અમારો ઓવર છે ઓવરબ્રિજનો બ્રિજનો અને ગેસ લાઈનનો કઈ અહીંયા બે ફાટક લાગે છે કિષ્નાર ફાટક ને એક વલણ ફાટક બે માટે જે ફાટકનો થાય અચ્છા એટલે પાલેજગામ વાળાને એક ઓવર બ્રિજનો પ્રશ્ન મોટોમોટો છે અને બીજો ગેસ ગેસ લાઈનનો ગેસની લાઈનનો જોઈએ છે હા ગેસની લાઈનનો

પૈસા ગઢી ગાય પૈસાની તકલીફ છે પેલો જેટલો નાસ્તો નથી કરતા નથી કરતા ખૂબ ગુવ મ બીજા પણ પાલરના નગરજનો તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીએ કે પાલનની સ્થિતિ શું છે તમે તમે ભાઈએ હમણાં જ કહ્યું કે નાસ્તા નાસ્તો મંદીમાં ચાલે છે તો તમારી દ્રષ્ટિએ અત્યારે હોટલોની સ્થિતિ શું છે પાલે હોટેલો બધી હાઈવે પર બધા સ્થિતિ ડાઉન છે ડાઉન છે ધંધા બધાના પડી ભાગ્યા પડી ભાગ્યા છે હ

વોટ તો વોટ આપનારી વ્યક્તિ આપ્યો હવે હવે જે પાંચ વર્ષ આ પાંચ વર્ષ ખબર પડશે કે હવે મંદી કેવી આવશે તો મંદી હજુ વધારે મંદી હજી મંદી આવશે ઓર મંદી આવવાની છે ઓર મંદી આવશે કોને એટેક આવી જશે આવો બીજા લોકોને પણ મળીએ અને જાણવા પ્રયત્ન કરીએ આપણે કીધું ઓર મંદી આવવાની છે હજુ તો પ્રજા પૂછે છે માં પાલેજમાં આપણે બીજા એક પાલેજના નગરજન છે શું નામ તો મલંગ મલંગ ભાઈ પાલેજ ગામમાં તમે રહો છો પાલેજના તમારા પ્રજાજન તરીકે તમારે સીધું સરકારને પૂછવું હોય ઇલેક્શનના વચનના આધારે જે તકલીફો હોય જેમ પેલા ભાઈએ કીધું પેલું ઓવરબ્રિજનું કામ છે ગેસની પાઇપલાઇનનું છે તો એક પ્રજાજન તરીકે તમારી જે સ્થિતિ છે અત્યારે ધંધા પાણી રોજગારની એના માટે તો શું પ્રજા તરીકે પૂછો તમે હું પહેલાં મારા પાલેટનો ઓવરબ્રિજનું પૂછો બીજું છે કે ગેસ મને પ્રોબ્લમ છે તે પૂછો અને હમણાં ધંધામાં મંડી છે એ પૂછો અચ્છા સાફ સફાઈની સ્થિતિ કેવી છે ખાડાની સ્થિતિ કેવી છે

સરકાર જવાબદાર સરકાર જવાબદાર છે હા સરકારની નીતિઓ જવાબદાર છે હા કેટલો પહેલા વકરો તમાર થતો તો અત્યારે વકરો કેટલો થાય છે પહેલા અમારા 3000 થતો તો અમારા 1500 2000 થાય છે અચ્છા 3000 વકરાના કારણે તમારું પરિવાર 3000 વકરાથી ખર્ચ કરવા દે વહી ગયું હશે હવે 1500 થાય તકલીફ પડે ને ઘરના તકલીફ પડે છેડા ના મળે હા એ લોકોને વાપરવાની દેવ હોય હા પૈસા ઘટી ગયા હા હવે ઘટી ગઈ હા એ તકલીફ પડે તમને હા તકલીફ પડે તો હવે ફરી તમે ભાજપને ને લઈ આવ્યા છો આગામી દિવસો શું કરશો હવે તો જોઈએ હવે મંદી આવશે કે બધી સમસ્યાઓ સોલ્વ કરશે સરકાર સમજવું જોઈએ કે હું ના સોલ્વ કરશે હા સોલ્વ કરે તો સારું કે બીજી એક નોટ કેન્સલ કરીને ભરાઈ દેશે એ તો હું કહું કે હવે તમારો નેતા તમારો નેતા કોણ છે હે તમારો નેતા અમારો નેતા આ કે ભાજપ માટે મનસુખ વસાવ અને હા બરાબર મનસુખ ભાઈ તમે શું કહેશો કે ભાઈ હવે આટલો માર પડ્યો ત્રણ હજારમાંથી પંદરસો આવ્યા હવે સાડી સાતસો એ લાવશો મનસુખભાઈને પૂછવું હોય તો શું કહેશો હા હલત જે તમારી થઈ છે તમારા ઘરના ત્રણ હજાર ખર્ચાની ટેવ હતી ને વકરો પંદરસો થઈ ગયો છે તો શું કહેશો મનસુખભાઈ હવે તમે સુધારો કરો એમ સુધારો કરો મનસુખભાઈ કહી દીધું તો મનસુખભાઈ સુધારો કરો કે એવો સાડી સાતસો થઈ જાય વકરો ત્રણ હજાર થઈ જાય એવું હજાર થઈ જાય પ્રજાજન તરીકે એમની દુકાનની સ્થિતિ એવી છે કે વકરો ફરી ત્રણ હજાર થાય તો સારું કારણ કે પંદરસોએ એ પહોંચી ગયા કરુણ આ નરી વાસ્તવિકતા છે અને કરુણતા છે કે માણસનું જીવન દિવસે દિવસે ધોયલું થતું જાય છે પછી અનેક પ્રકારના ટેક્સ નાખવા અને એને ભીષમાં લેવાનો પ્રયત્ન થાય છે અનેક પ્રકારની દંડનીય કાર્યવાહીઓ કરવી ગમે તેમ કરીને લોકોની પાસેથી મેક્સિમમ રકમ ખેંચવામાં આવી રહી છે માટે પાલેજની અંદર સ્થિતિ એવી છે એક તો મંદી જીએસટી બેના કારણે ધંધા મંદા છે અને એમણે બીજી એક માંગણી કરી ઓવરબ્રિજ એમનો બનતો નથી ગેસની પાઇપલાઇન આવતી નથી અને વકરો ત્રણ હજારમાંથી પંદરસો થયો સાડી સાતસો ના થઈ જાય એની આશા મનસુખભાઈ પાસેથી રાખે છે આવો પાલેટના બીજા પણ નગરજનો છે એને મળીએ અહીં બીજા પણ એક મિત્ર છે શું નામ તમારું નામ શું તમારું અકબરભાઈ પાંચ વર્ષ પહેલાં તમારી જે હાલત હતી એમાં સરકારના શાસન પછી

ની અંદર કચરો નાખોનું ડમ્પિંગ સાઇટ બની ચૂક્યું છે તમે જોઈ શકો છો અને તળાવની બિલકુલ બાજુમાં જે બગીચો છે એ બગીચામાં તો માત્ર બાંકડા રહ્યા છે વચ્ચે છતરી રહી છે ઘાસ ફૂલ છોડ એનું તો નામ નિશાન નથી આવો બગીચો છે આ સામાન્ય રીતે નગરપાલિકા પાલિકા દ્વારા બગીચો બનાવવામાં આવે જેમાં સિનિયર સિટીઝનો મોર્નિંગ વોક કરીને બેસે એ બગીચાની આ હાલત છે કે બગીચામાં કોઈ ફૂલ ઝાડ નથી ટોટલી નાશ પામી ગયું છે એટલે આરંભે સુરા જેવી સ્થિતિ છે સરસ મજાનો ગાર્ડન બનાવ્યા પછી કાળજી લેવીને તળાવ એકદમ પ્રદૂષિત હાલતમાં છે આવો બીજા લોકોને પણ મળીએ ગામમાં શું નામ આસિફ પઠાણ આશિફભાઈ પાલેજ ગામની અંદર આ તળાવની બાજુમાં બગીચો હતો ના સાહેબ મને કીધું બગીચો ઝાડ પાન હતા એવું બધું હતું કે છોડ બોયા હતા આપણા બરા હા બરા જાનવરા બધું ટોડ નઈ એની કાળજી લેવે નઈ એટલે તૂટી ગયું ના ના કાળજી તો લેવો હતી તો જાન પાન ક્યાં છે ફૂલ છોડ બધું બધું તોડી નાખ્યું બડ્ડુ ટોડી નાખી ખાલી બાકડા રહ્યા ને ચાલવા માટેનો બોક વે રહ્યો અરે ધીરે ધીમે બડું ઠાઈત ન હોય તો ફરી કરવું પડશે એવું લાગે છે થસે થતા ધીમે ધીમે કોણ સાચવશે કોઈ એ તો હવે અજો બાલેજના મતની તરીકે તમને પૂછું કે તમારું પાલેજમાં હાલમાં જીવન કેવું છે પાંચ વર્ષ પહેલાં કેવું જતું હતું અત્યારે કેવું જાય છે મનસુખભાઈના શાસન પછી કેવું સગસગવડ વધ્યા છે ઘટ્યા છે ના ના સારું છે સારું છે શેનું બિઝનેસ તમારો મારું લાડી છે ચાઇનીઝને હમણાં મેં એક ભાઈને પૂછ્યું ખાન પીન વાળા ભાઈ હતા એ કે ત્રણ હજારનો વગરો પંદરસો થઈ ગયો છે ના બી તો સારું છે આપણને પાછું ઉપર આવ્યું છે હા આશા છે હજુ સુધરી જશે થશે થશે શું મુખ્ય સમસ્યા હોય પાલેટની જે સોલ્વ થવી જોઈએ એ બધું થાય વિકાસ તો થાય જ છે વિકાસ શું શું બીજું શું બધી જગ્યાએ વિકાસ થયો છે ધીરે ધીરે એમ શું શું વિકાસમાં શું શું થયું પાલેજ આબડા આપડો બ્લોક બધું નખાયા છે બધું સુધારા પ્યું બ્લોક બધું નાખી આપ્યું હા હજુ બીજું શું થવું જોઈએ એ તો સરપંચ કરસે આવે તેમની એમની મેતે હા આપડા હાથમાં થોડું છે પણ એ તો મનસુખભાઈ જે છે તમારો રાવ સબ એમનીય ફરજ છે ને એ તો છે જ હવે વિકાસમાં અચ્છા

મારું નામ સોમભાઈ સોમભાઈ પાલેજ ગામમાં તમારી દુકાનમાં પહેલા જે વકરો હતો એની સરખામણીમાં અત્યારે વકરો કેવો છે ભગવાનની મહેરબાની બધું હરખર મને તકલીફ નથી તકલીફ નથી ના વેસાય સારું ચાલે છે ચાલે એટલે કંપનીનું કામ છે બધી કંપનીઓનું હા એટલે ચાલે જ કરો પણ તો જે સ્થિતિ છે એમાં સુધારો છે સુધારો ખરો થોડોક એટલે થોડક ગડવી છે એક બાજુ મારવી પડે એક બાજુ કામ બી થાય છે

ને અહીંથી એ છે ને પાણી ભગવાનનું ધોળાય છે એ સીધું બહાર પડી જાય મેં એમનું આ ગટર ચોક જ થઈ ગયું તું કાલે ખોલાઈને કાય નહીં તો તું કહેતો તો મારા પૈસા દેખાય તો હજુ લગીને એને કર્યું નથી અચ્છા ગટરનું કામ ગટરોનો પ્રોબ્લેમ છે ભરાયેલી છે આ હજળ જ ભરાયેલી છે અચ્છા આખા પાલેજમાં ગટરો આ જગ્યા પર છે આ જગ્યા પર મેઇન બજારમાં સમસ્યા છે હા અહીં ગટર લાઈન ચોકઅપ છે હા ચોકઅપ એટલે પાણી આવે ને તો અથડું ઘરમાં ભરાય છે આ બધું અચ્છા પાણી તમારે ચણવી પડી છે એનું કારણ કે ઘરમાં પાણી ભરાય છે પાણી ભરાઈ જાય છે હા

ભટ સાહેબ પ્રજા પૂછે છે કાર્યક્રમમાં સ્વાગત છે તમારું આ અત્યારે આપણે દેશની વાત કરીએ પાંચ વર્ષ પહેલાં દેશ જે હતો અને અત્યારે દેશ જ્યાં જઈ રહ્યો છે એમાં તમને કંઈ તફાવત દેખાય છે ઘણો વિકાસ થઈ ગયો છે મોદી સરકાર સાહેબની સરકારની અંદર ઘણો બધો વિકાસ થઈ ગયો પાલેજમાં જુઓ તો ઘણો બધો શું શું વિકાસ થયો પાલેજમાં આ રસ્તા તો થઈ ગયા આરસીસીના રોડ થઈ ગયા પછી આ બ્લોક ના ગયા બધી ઘણી સુવિધાઓ થઈ ગઈ પાલેનમાં આધાર કાર્ડ જે ભરૂચ જવું પડતું હતું એના બદલે અહીં પાલેજમાં સુવિધા કરી દીધી સરપંચ સાહેબે હા જી પછી નકલો જે કાઢવી પડતી હતી ભરૂચ ધક્કા ખાવા પડતા હતા એના બદલે અહીં પાલેજમાંથી જ નીકળી જાય છે પંચાયતમાંથી હા કોઈ બી કામ પંચાયતમાં જાઓ કે કંઈ બી સરકારી કામમાં જાઓ ફટાફટ કામ એ ગવર્નન્સનો ફાયદો છે એ ગવર્મેન્ટ ફાયદો છે બીજું હજુ ખાસ જરૂર છે કે પાલેજના રેલવેની પહેલી સાઈડની જે છે ડેવલપમેન્ટ એ હજુ જોવું એવું થયું નથી રસ્તાઓ સોસાયટીના ખાતે લાઇટિંગ નથી પંચાયતમાં રજૂઆત કરી કીધું એમને કે ભાઈ ધીમે ધીમે બધું સેટ ઓફ થશે રેલવેની પેલી બાજુ તમારે લાઇટિંગનો પ્રોબ્લેમ છે હા ગોલ્ડન બીજા પાલેજમાં કરવા લાયક કામ છે શું સર બીજા પાલેજના અપેક્ષિત કામો કયા છે કે જે મનસુખભાઈને તમે કહેવાનો તો કયા કહો એ જ કે એક બ્રિજની ખાસ જરૂર છે રેલવે બ્રિજની ખાસ આજુબાજુ ગામોના અહીંના લોકલના રેલવે પેલી સાઈડે મારે નેટ હાઈવે પર હું મેનેજર છું સીએનજી પંપમાં ઘરે ખાલી પંદર વીસ મિનિટ જમવા માટે જવાનું એના માટે કલાક બગડે મારા એ તો સરકાર છે હા ખાસ જરૂર છે પછી અત્યારે કેટલો કેટલો સમય લાગે મિનિટમાં તો માણસ ક્રોસ થઈ જાય ક્રોસ થઈ જાય હા જી કેટલા ગામોના લોકોને ફાયદો રેલવે પર એટલી બધું ટ્રાફિક થઈ ગયો છે ને એટલે રેલવે શું કરે સાત સાત ગાડી પ્રાથ કરે પછી ફાટક ખુલે કેટલા ગામોના લોકોને ફાયદો થાય બ્રિજ બને

હું જાઉં છું સ્કૂલોમાં સાહેબ મારા મિત્રો છે આજુબાજુના દુકાનદારો કે ઇચકારો કરતા ધમાલ કઈ દિવસ પૂરો કરે છે ના 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 એ તો રિસર્ચ નથી છોકરાઓ છે છોકરાઓ તો મોજ મસ્તી કરવાના જ છે બાકી એજ્યુકેશન સારું હા એજ્યુકેશન સારું અને સરકારી હોસ્પિટલ સારવાર આ વખતે રિઝલ્ટ કેટલું દસમા ધોરણનું રિઝલ્ટ કેટલું આવ્યું કેટલું રિઝલ્ટ આવ્યું કમસે કમ બોતેર ની આસપાસ આવ્યું છે હા એટલે કોલેજમાં એજ્યુકેશન સારું છે સારું છે અચ્છા અહીંયા મહિલા અને બાળકો માટે આરોગ્યની સુવિધાઓ કેવી આરોગ્ય સરકારી હોસ્પિટલ છે અને ચોવીસ કલાક ડૉક્ટર ત્યાં ઉપલબ્ધ હોય કોઈક વાર કંઈક રજા પર હોય તો જ ના મળે બાકી રાતે બી જાઓ તો તમારે ટ્રીટમેન્ટ થઈ જાય બધા એક્સપર્ટ મળે છે ડૉક્ટર હાજી હાજી મળે છે હા મળે છે મોટી સર્જરીઓ માટે જેની એવું હોય એમનાથી લેવલનું કામ થઈ શકે એવું હોય તો એક તો એકસો આઠમાં એ લોકો ભરૂચ કરે કે ભાઈ ભરૂચ સિવિલમાં જાઓ ભરૂચ સિવિલમાં હા હું ડિલિવરી કેસ જાતે લઈને ગયો તો અહીંયાથી નહોતું બને એવું હતું કે તમને ભરૂચ મોકલી આપે એકસો આઠમાં ભરૂચ

અજમેર હોલિડે બાંદ્રા અજમેર હોલિડે એક્સપ્રેસ એની બી માંગણી કરેલી છે અને મનસુખ વસાવા સાહેબને પછી આપણે અરુણસિંહ રાણાને બી વાત કરી છે કે આ ભાજપ જે કોંગ્રેસે કામ નથી કર્યું એ ભાજપે કરવાનું છે તો તમે કરી બતાવો તો અમે ખુલ્લા બટન રાખીને લોકોને ભાજપમાં વોટ આપવાનું કહી શકીએ

એમની મનમાની માની રહ્યા ગયા છે લોકો અચ્છા એટલે લાઈટ મિસ્ટર ઇન્ડિયા જેવી છે પાલે હા મિસ્ટર ઇન્ડિયા જેવી છે લાઈટ ઘડીકમાં દેખા ગડીકમાં હા ચાલુ ગડીકમાં બંધ પણ ટુકમાં પાલેજમાં વિકાસ બહુ જરૂરી છે પાલેજમાં વિકાસ થઈ રહ્યો છે અને તે મનસુખ વસાવાની પ્રતાપે હા ને ભાજપ સરકારના પ્રતાપે બરાબર હજુ બીજી સુવિધાઓ તમે કહીએ જોઈએ છે હા જો જે હવે આવનાર ટાઈમ ઉપર અમે એમને રજૂઆત કરીશું અને થઈ જશે થઈ જશે અમને આશા છે ભાજપ પર હું ભાજપનો કાર્યકર્તા બોલું છું અહીંયા જે ક્રોસિંગની સમસ્યા છે અમે તો જોયું કે ભાઈ પચીસ ત્રીસ વાહન જમા થઈ ગયા છે આ ભાઈ કંઈક ચોંકાવનારી માહિતી આવે શું નામ દોર સની પટેલ સની ભાઈ અહીંયા ક્રોસિંગના કારણે કેટલી સમસ્યા થાય અહીંયા આગળ ક્રોસિંગની એટલી ભારે સમસ્યા છે કે આખું બજાર સુધીને ચોકઅપ થઈ જાય છે અને આ લોકોને નથી બ્રિજ બનાવો આનો આ રીતના ત્રાસ આપવો છે પ્લસ કે અહીં આગળ જો માણસને હાર્ટ એટેક આવે ને તો બિચારો એક કલાકમાં અહીંયા જો એક્સપાયર થઈ જાય એને બરોડા ભરૂચ જવાનો ટાઈમ જ ના મળે એટલી ભરે આ લોકોની સમસ્યા છે અને જાણે છે કે આટલું મોટું ગામ છે અને આટલું મોટું સેન્ટર છે તે છતાં આ લોકો સાઈડમાં પાલેજ સાઈડમાં ટ્રેન કરે છે ગુડ્સ પણ સાઈડમાં અહીં પાલેજમાં કરે છે એ લોકોને એવું નથી પણ કે લાકોદરા નાનું સ્ટેશન છે ત્યાં કોઈ ક્રોસિંગ નથી કશું નથી ત્યાં કરવી જોઈએ કે અહીં કરવી જોઈએ એટલો ભારે ત્રાસ છે આ લોકો લાખોદરામાં ઓવરબ્રિજ બનાવ્યો લાખોદરામાં ક્યાં બનાવ્યો છે નથી બનાવ્યો નથી બનાવ્યો એટલો ત્રાસ છે પાલેજનો આટલી બેતાલીસ ડિગ્રી ગરમીમાં એક કાકા અહીંયા જ એક્સપાયર થઈ ગયા હતા તો પણ આ લોકોએ ફાટક નથી ખોલી એટલો ભારે એકસો આઠ જતી હોય એકસો આઠ ઊભી હોય તો પણ આ લોકો બનાવવા તૈયાર જ નથી આ તંત્ર ક્યારે જાગશે તે ખબર જ નથી સાહેબ